ઇલેક્ટ્રિક કાર જે છે એ રીઝનેબલ રેટમાં લાવવાનું મારુતિ કંપની જે છે વિચારી રહી છે, પણ 2024 પહેલા એ શક્યતા આપણને ધૂંધળી દેખાય છે. નમસ્કાર, ખબરશે.com પર હું મિત આપ સૌનું સ્વાગત કરું છું. મારુતિ સુઝુકી જે વેગનાર ઇલેક્ટ્રિક માર્કેટમાં આવવામાં સમય તો લાગશે, પણ બધાની જે આમ કહેવાય ને કે કોમ્પિટિશન જે છે એની ટેન્શન વધારી દેશે. કારણ કે મારુતિ સુઝુકી એમ એ પોપ્યુલર કંપની છે જેની ગાડીઓ જે છે એ ખાસી એવી લોકપ્રિયતા ધરાવતી હોય છે અને ખૂબ જ રીઝનેબલ અને ખૂબ સારા ખૂબ ઓછા મેન્ટેનન્સ સાથે અને ખૂબ સારી ક્વોલિટી સાથેની પ્રોડક્ટ જે છે એ માર્કેટમાં લઈને આવે છે. હવે ઇલેક્ટ્રિક કાર જે છે એ રીઝનેબલ રેટમાં લાવવાનું મારુતિ કંપની જે છે વિચારી રહી છે, પણ 2024 પહેલા એ શક્યતા આપણને ધૂંધળી દેખાય છે. ઇલેક્ટ્રિક વ્હીકલના વેગનાર જે છે ઇલેક્ટ્રિક હશે, કારણ કે વેગનાર ઓફકોર્સ એક રીઝનેબલ કાર શ્રેણીમાં ખૂબ પોપ્યુલર છે અને આજે પણ ખાસી એવી લોકપ્રિયતા એ ધરાવે છે. મારુતિએ 2018 ઇલેક્ટ્રિક વ્હીકલ પ્લાનની ઘોષણા કરી હતી, 2020 પહેલી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની વાત કરી હતી, પણ ઘણા બધા ચેલેન્જીસ હતા જેના કારણે એમણે આ કાર જે છે લોન્ચ કરી નથી. ટાટા મોટર્સ અને હ્યુન્ડે ઇન્ડિયા અલાવા એમજી મોટર ઇન્ડિયાનું કહેવું છે કે 2026-28 સુધી દેશમાં ચાર્જિંગની પર્યાપ્ત વ્યવસ્થા ઉપલબ્ધ થશે અને મારુતિ સુઝુકી પણ આ ગણનાને ધ્યાનમાં રાખીને જ તે પહેલા જ પોતાની વ્હીકલ માર્કેટમાં ઉતારશે, જેથી કરીને મારુતિ સુઝુકી એક બહુ સ્માર્ટ કંપની છે. કારણ કે એ જાણે છે કે જ્યાં સુધી ચાર્જિંગ પોઈન્ટ નહીં હશે ત્યાં સુધી મારી ગાડીઓ વધારે નહીં વેચાય. એટલે આજે પણ આપણને રોડ પર એકલ દોકલ ઇલેક્ટ્રિક વ્હીકલ જોવા મળશે, પણ આ વ્હીકલ જે છે આવનારા સમયમાં ખૂબ ધૂમ મચાવશે માર્કેટમાં જ્યારે ચાર્જિંગ સ્ટેશન જે છે એ પૂરતી માત્રામાં રહેશે. વેલ તમને કહી દઈએ કે 10-12 લાખ રૂપિયાની બજેટમાં આ ગાડીઓ જે છે તમે ખરીદી શકશો આવનારા સમયમાં. ઇલેક્ટ્રિક વ્હીકલ છે એટલે સીધી વાત છે મોંઘી તો હોવાની જ. શરૂઆતમાં 2000 ઇન્ડસ્ટ્રી રિપોર્ટની માન્યતા સપ્ટેમ્બર સુધી 2900 પબ્લિક ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ પોઈન્ટ જે છે એની ગણતરી થઈ ચૂકી છે અને 2025 સુધીમાં સંખ્યા 79,000 સુધી પહોંચવા સુધીની જે નીતિ નિયમ છે એના પર કામ કરવામાં આવી રહ્યું છે. વેન્યુ ઇલેક્ટ્રિક પર હ્યુન્ડઈ જે છે એ કામ કરી રહ્યું છે. 2028 સુધીમાં ઇલેક્ટ્રિક કારોનું જે વેચાણ છે એ 1.75 લાખ સુધી જવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ એ પાછલા વર્ષમાં 6,000 યુનિટ હતું. ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટ જે છે પહેલા કરતા ટાટા મોટર્સ જે છે નેક્સન ઇવી ટેગોર ઇવી એ બધા બજારમાં ખૂબ વેચાઈ રહ્યા છે. એની સામે હ્યુન્ડઈની હાલમાં કોને ઇલેક્ટ્રિક સાથે ખૂબ મેદાનમાં આવી છે અને રિપોર્ટ્સ મુજબ વેની ઇલેક્ટ્રિક કાર પણ કામ કરી રહી છે. અને એમજી મોટર ઇન્ડિયા જેડેસ જે છે એ ઇવી ઇલેક્ટ્રિક સાથે ભારતમાં પોતાની હાજરીની નોંધ કરાવી રહી છે. ત્યાં મારુતિ સુઝુકી પોતાની ઇલેક્ટ્રિક વેગનર જે છે એ લઈને આવવાની ફિરાકમાં છે અને 2024 સુધીમાં એ લોન્ચ કરે તો નવાઈ નહીં, પણ જ્યારે આવશે ત્યારે ઘણા બધા લોકો ઘણા બધી કોમ્પિટિશન જે છે એના માટે મથાવશે મે બી આવનારા દિવસોમાં. ખાસ કરીને હું હંમેશા કહું છું ઇલેક્ટ્રિક વ્હીકલ જો તમે ખરીદવાના મૂડમાં હોવ તો હાલના તબક્કે જો ખરીદવા માંગો તો સિટીમાં અને સિટીમાં જો તમે ફરતા હોવ તો તમારે ઇલેક્ટ્રિક વ્હીકલનો ઓપ્શન જે છે ડેફિનેટલી સિલેક્ટ કરવું જોઈએ, કારણ કે એ તમારા માટે રીઝનેબલ રહેશે. ફરીથી મળીશું આજ રીતે ખબર છે.com પર. થેન્ક યુ સો મચ.